तो विद्यार्थी मित्रों धोरण छ विषय गणित प्रकरण त्रण संख्या साथे रमत में आज आप संख्या ने विभाज्यता ने चावियों विषे अभ्यास करीशु। कई संख्या ने कई संख्या वडे भागी शकाय ते जाणवु होय तो आपणे विभाज्यता ने चावियों शीखवी पड़े। तो आपणे पहला दस की विभाज्यता ने चावी विषे जोईशु। जो कोई संख्या नो एकम नो अंक जीरो होय तो तेने दस वडे निशेष भागी शकाय छे। दाखला तरीके एक संख्या 800 लईए तो एनो एकमनो अंक शून्य छे, तेने आपणे 10 वडे भागीए तो एने 10 वडे भागता शेष शून्य आवे छे, एटले के 800 ने 10 वडे भागी शकाय छे। एवी ज रीते 3200 एनो एकमनो अंक शून्य छे, एने 10 वडे भागता जवाब 320 आवे छे अने शेष शून्य आवे छे, एटले के 3200 ने 10 वडे भागी शकाय छे। अने त्रीजी संख्या लईए 7010 એનો એકમનો અંક શૂન્ય છે, તેને પણ 10 વડે ભાગતા આપણે તેને 10 વડે ભાગી શકીએ છીએ, અહીં શેષ શૂન્ય આવે છે। એટલે કે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તેને 10 વડે નિશેષ ભાગી શકાય છે। હવે 5ની વિભાજ્યતાની ચાવી, તો 5ની વિભાજ્યતાની ચાવી જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય કે 5 હોય તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે। तो मित्रों उदाहरण तरीके जुए तो 105 नो एकमनो अंक 5 छे, तेने 5 वडे भागता जवाब 21 आवे छे अने शेष शून्य आवे छे, एटले के 105 ने 5 वडे भागी शकाय छे। ते ज रीते बीजुं उदाहरण जुए तो 6225 मां एकमनो अंक 5 छे, तेने 5 वडे भागता जवाब 1245 आवे छे अने शेष शून्य आवे छे, एटले के 6225 નો એકમનો અંક 5 હોવાથી તેને 5 વડે નિશેષ ભાગી શકાય છે। તે જ રીતે 2160 તેનો એકમનો અંક 0 છે, તેને 5 વડે નિશેષ ભાગતા જવાબ 432 આવે છે અને શેષ 0 આવે છે। એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેને 5 વડે ભાગી શકાય છે। 3500 એનો એકમનો અંક 0 છે, તેને પણ 5 વડે ભાગતા તેને નિશેષ ભાગી શકાય છે। આમ મિત્રો આપણે જોયું કે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય અને 0 હોય તેવી સંખ્યાઓને 5 વડે નિશેષ ભાગી શકાય છે। હવે આગળ જોતા આપણે 2ની વિભાજ્યતાની ચાવી જોઈએ, તો જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 8 હોય તેને 2 વડે નિશેષ ભાગી શકાય છે। એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 2 કી સંખ્યા હોય તેને 2 વડે નિશેષ ભાગી શકાય છે। ઉદાહરણ તરીકે 2972 માં એકમનો અંક 2 છે, તેને 2 વડે ભાગતા જવાબ 1486 આવે છે અને શેષ 0 આવે છે, એટલે કે 2972ને 2 વડે નિશેષ ભાગી શકાય છે। તે જ રીતે બીજી સંખ્યા 4356 એનો એકમનો અંક 6 છે, તેને 2 વડે ભાગતા જવાબ 2178 આવે છે અને શેષ 0 આવે છે, એટલે કે 4356ને 2 વડે નિશેષ ભાગી શકાય છે। એ રીતે 2467માં જો તો તેમાં એકમનો અંક 7 છે અને તેને 2 વડે ભાગતા આપણે તેને નિશેષ ભાગી શકાતી નથી, એટલે કે શેષ વધે છે, માટે 2467નો એકમનો અંક 7 હોવાથી તેને 2 વડે ભાગી શકાતા નથી। એટલે મિત્રો 2ની વિભાજ્યતાની ચાવી આપણને એવું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તો જ તેને 2 વડે નિશેષ ભાગી શકાય છે, એ સિવાયનો કોઈ અન્ય અંક એકમના અંકમાં હોય તો તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાતી નથી। હવે મિત્રો 3ની વિભાજ્યતાની ચાવી વિશે જોઈએ, તો જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે। દાખલા તરીકે 36 આપણે લઈશું, તો 36ના અંકોનો સરવાળો 3 વત્તા 6 બરાબર 9 થાય, આ 9ને આપણે 3 વડે ભાગીએ તો એને 3 વડે નિશેષ ભાગી શકાય છે, માટે કરીને 9ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, તેથી 36ને 3 વડે નિશેષ ભાગી શકાય છે। એ જ રીતે 1228ના અંકોનો સરવાળો 1 વત્તા 2 વત્તા 2 વત્તા 8 બરાબર 13 થાય, 13ને 3 વડે ભાગતા
તેને ત્રણ વડે નિશેષ ભાગી શકાતી નથી, એટલે કે શેષ વધે છે, માટે અહીં તેરને ત્રણ વડે નિશેષ ભાગી શકાય નહીં, તેથી 1228ને ત્રણ વડે ભાગી શકાય નહીં. આમ આપણે મિત્રો એ જોયું કે કોઈ પણ સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય, તો તે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે. હવે તે જ રીતે આપણે છની વિભાજ્યતાની ચાવી વિશે જોઈએ. તો જે સંખ્યાને બે અને ત્રણ એમ બંને સંખ્યા વડે ભાગી શકાય તેવી સંખ્યાને છ વડે નિશેષ ભાગી શકાય છે. દાખલા તરીકે 18, 18ને બે અને ત્રણ એમ બંને સંખ્યા વડે ભાગી શકાય છે. તો અહીંયા જોઈએ તો 18ને આપણે પ્રથમ બે વડે ભાગીએ તો તેને બે વડે નિશેષ ભાગી શકાય છે, અને ત્રણ વડે ભાગીએ તો પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે. માટે 18ને બે અને ત્રણ એમ બંને સંખ્યા વડે નિશેષ ભાગી શકાતી હોવાથી તેને આપણે છ વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આમ 18ને છ વડે નિશેષ ભાગી શકાય છે. આવી બીજી સંખ્યાઓ 48, 126, 1296 વગેરેને છ વડે નિશેષ ભાગી શકાય છે, કારણ કે આ સંખ્યાઓને બે અને ત્રણ એમ બંને સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય છે, તેથી આ સંખ્યાઓને છ વડે નિશેષ ભાગી શકાય છે. હવે મિત્રો ચારની વિભાજ્યતાની ચાવી વિશે અભ્યાસ કરીએ. જે સંખ્યાના એકમ અને દશકના અંકોથી બનતી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય છે. દાખલા તરીકે 212, એમાં એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા 12 છે. તો આ 12ને આપણે ચાર વડે ભાગતા ચાર વડે નિશેષ ભાગી શકાય છે, માટે 12ને ચાર વડે ભાગી શકાય છે, તેથી 212ને ચાર વડે ભાગી શકાય. આમ આપણે બીજી સંખ્યાઓ 4612, 3516, 9532ને ચાર વડે ભાગી શકાય છે. હવે આપણે જોઈએ, એક સંખ્યા લઈએ 286, એના એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા 86 છે, તેને ચાર વડે નિશેષ ભાગવાનો આપણે પ્રયત્ન કરીએ. તો આપણે અહીં જોઈએ તો 86ને ચાર વડે નિશેષ ભાગી શકાતી નથી, અહીંયા શેષ વધે છે, માટે 86ને ચાર વડે ભાગી શકાય નહીં, તેથી 286ને ચાર વડે ભાગી શકાય નહીં. આમ આપણે મિત્રો આ પરથી એવું નક્કી થાય કે ચાર વડે કોઈ સંખ્યાને ક્યારે ભાગી શકાય, જ્યારે એના એકમ અને દશકના અંકોથી બનતી સંખ્યાને ચાર વડે ભાગી શકાય, તો જ તે સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય છે. એ જ પ્રમાણે હવે આપણે 8ની વિભાજ્યતાની ચાવી વિશે જોઈએ. આપણે અહીં ચાર અંકોની સંખ્યાઓ જોઈએ. તો ચાર અંકોની સંખ્યાઓના ઉદાહરણ લઈએ આપણે, તો 1000, 2104, 1416, 10216 જેવી સંખ્યાઓના એકમ, દશક અને સોથી બનતી સંખ્યાઓને 8 વડે ભાગી શકાય છે. દાખલા તરીકે 2104માં 104ને 8 વડે નિશેષ ભાગતો તેને નિશેષ ભાગી શકાય છે, એટલે કે શેષ શૂન્ય વધે છે. તેથી 2014ને 8 વડે ભાગી શકાય છે. આમ ચાર અથવા વધુ અંકો ધરાવતી સંખ્યાના એકમ, દશક, સોથી બનતી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય છે, માટે 8 વડે નિશેષ ભાગી શકાય છે, માટે આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. મિત્રો હવે 9ની વિભાજ્યતાની ચાવી વિશે જોઈએ. જે કોઈ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય, તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે. દાખલા તરીકે 758ના બધા અંકોનો સરવાળો 7+5+8=20 થાય છે. 20ને 9 વડે નિશેષ ભાગી શકાય નહીં, તેથી 758ને 9 વડે નિશેષ ભાગી શકાય નહીં. પરંતુ અહીંયા આપણે એક બીજી સંખ્યા જોઈએ, 4608ના અંકોનો સરવાળો 4+6+0+8=18 થાય છે. 18ને 9 વડે નિશેષ ભાગી શકાય છે, તેથી 4608ને 9 વડે નિશેષ ભાગી શકાય છે. તે જ રીતે 5283ના અંકોનો સરવાળો 5+2+8+3=18 થાય છે. 18ને 9 વડે નિશેષ ભાગી શકાય છે, તેથી 5283ને 9 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આપણે 11ની વિભાજ્યતાની ચાવી વિશે અભ્યાસ
કરીશું. તો મિત્રો, અહીં 11ની ચાવીનો અભ્યાસ આપણે કરીએ, જેના ઉદાહરણ અહીં મેં આપ્યા છે. તો પહેલું ઉદાહરણ 308 લઈએ. આ 308 સંખ્યાના જમણી બાજુથી શરૂ કરી ડાબી તરફ જતો એકમ અને 100ના અંકનો સરવાળો, એટલે કે પ્રથમ અંક અને ત્રીજા અંકનો આપણે સરવાળો કરીશું, તો એ 11 થાય છે. અને તેના જમણી બાજુથી બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો કરવા જઈએ તો બેકી સ્થાન ઉપર 0 રહેલો છે, ફક્ત એક જ અંક છે, એટલે એનો સરવાળો 0 થાય છે. આમ આપણે એકી સ્થાન પર રહેલા અને બેકી સ્થાન પર રહેલા અંકોના સરવાળાને આપણે બાદ કરીએ, એટલે કે તેમનો તફાવત લઈએ, તો તે 11 - 0 એટલે કે 11 થાય છે. અને આ 11ને આપણે 11 વડે, આ જે તફાવત આવ્યો 11ને 11 વડે નિશેષ ભાગી શકાય છે. તેથી 308ને 11 વડે નિશેષ ભાગી શકાય છે, તે આપણે અહીં તપાસીએ. તો 308ને 11 વડે ભાગતા તેને નિશેષ ભાગી શકાય છે, માટે આપણે કહી શકીએ કે 308ને 11 વડે નિશેષ ભાગી શકાય છે. એ જ રીતે બીજા ઉદાહરણ જોઈએ તો 1331 તેના ડાબી જમણી બાજુથી શરૂ કરી એકી સ્થાન પર રહેલા અંકો 1 અને 3 છે, તેમનો સરવાળો 4 થાય છે. અને જમણી બાજુથી શરૂ કરી બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો 3 - 1 એટલે કે 4 થાય છે. એ બંનેને આપણે તફાવત લે તો 4 - 4 = 0 થાય છે. આમ આપણે 1331ને 11 વડે ભાગીએ તો તેને નિશેષ ભાગી શકાય છે. એટલે મિત્રો, આપણે એમ કહી શકીએ કે જે સંખ્યાના એકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાન પર રહેલા અંકોના સરવાળોનો તફાવત જો 11 હોય કે 0 હોય તો તેને આપણે 11 વડે નિશેષ ભાગી શકાય છે. તે જ પ્રમાણે આપણે અહીં એક ઉદાહરણ, ત્રીજું ઉદાહરણ આપણને આપેલું છે 61809. તેના એકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો કરીએ તો 9 - 8 - 6 એટલે કે 23 થાય છે. અને બેકી સ્થાન પર રહેલા અંકોનો સરવાળો કરીએ તો 0 - 1 = 1 થાય છે. આમ આ બંને સરવાળાનો તફાવત લેતા 23 - 1 = 22 થાય છે. 22ને 11 વડે નિશેષ ભાગી શકાય છે, માટે આપણે કહી શકીએ કે 61809ને 11 વડે નિશેષ ભાગી શકાય છે.